ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે જય અંબે નવ યુવક મંડળ દ્વારા યોજાયેલા વિજયાદશમી મહોત્સવના કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલે હાજરી આપી હતી. સંજાણ ખાતેના વિજયાદશમી મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જય અંબે મહિલા મંડળ તથા હિન્દુ ધર્મ જાગૃતિ સમિતિના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. તાકાતોને સર્જિકલ સ્ટ્રાઇકથી હું તોડ જવાબ આપણા નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્રની સરકાર આપતી હોય ત્યારે જયારે આંતરિક સુરક્ષાને ચેલેન્જ કરીને આ પ્રદેશ અને દેશમાં બેસીને ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ એ જે બોલતો હોય એ રાવણ હોય તો એને ઓળખવાની જવાબદારી હોય તો આ રાષ્ટ્રભક્ત યુવાનોની છે અને એને વધ કરવાની કોઈની જવાબદારી હોય તો આ રાષ્ટ્રભક્ત યુવાનો રૂપી રામની. મારે આજે બે ત્રણ મુદ્દા કહેવા છે. અસ્વચ્છતાના રાવણને તો નરેન્દ્રભાઈએ સ્વચ્છ અભિયાન દ્વારા ક્યારનો એનો નાશ કરી દીધો અને દેશ સ્વચ્છ ભારત તરફ આગળ વધી રહ્યો. બેરોજગારીના રાવણને વધ કરીને યુવાનોને રોજગારી આપવા માટે છેલ્લા ચાર વર્ષમાં 8 કરોડ કરતા વધુ લોકોને મુદ્રા બેંક દ્વારા 10 લાખ રૂપિયાની સહાય આપીને બેરોજગારીનો રાવણ પણ આપણા નરેન્દ્રભાઈએ વધ કરી દીધો. બેન દીકરીઓ ઉપર શારીરિક શોષણ કરતા આવા નરાજમ રાવણો માટે એમણે સખતમાં સખત કાયદો લાવીને એને અંકુશમાં લાવવા માટે કડક કાયદાને અસરકારક અમલ કર્યો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાને જાતિ જ્ઞાતિ પ્રાંતવાદ અને એ પ્રમાણે કઈ રીતે આ પ્રદેશ અને દેશમાં શાંતિ અને સલામતી દોડાય એ પ્રકારની ચેષ્ટાઓ કેટલાક રાવણ કરી રહ્યા છે એમને ઓળખવાની જરૂર છે અને આ સમયની માંગ પણ છે. મેં કીધું એ પ્રમાણે દિલ્હીની કોઈ યુનિવર્સિટીમાં ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ ભારત કી આઝાદી તો જંગ જારી રહેગી અફઝલ હમ શર્મિંદા હૈ તેરે કાતિલ જિંદા હૈ આવા સૂત્રોચ્ચાર પુકારનારા રાવણો આ દેશમાં હજુ પણ છે. આ એક ધાર્મિક મંચ છે અને રાજકીય બનાવવાની બિલકુલ આવશ્યકતા નથી, પરંતુ દેશની મોટી પોલિટિકલ પાર્ટીના લોકો પણ આવા રાવણના સમર્થનમાં ધરણા પર બેસે છે ત્યારે બાહ્ય સુરક્ષાનો મુંતોડ જવાબ આપણા 56 ઇંચના ગુજરાતના સપૂત તે જ સરદાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બખૂબી આપી રહ્યા છે. આ દેશને મહાસત્તા પર લઈ જવા માટે આ દેશને પરમ વૈભવ પર લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ખૂબ ઝડપથી આ દેશ આગળ વધી રહ્યો છે. વિજયભાઈના નેતૃત્વમાં ખૂબ ઝડપથી પ્રદેશ આગળ વધી રહ્યો છે ત્યારે આંતરિક સુરક્ષાને ચેલેન્જ કરતા રાવણોનો વધ કરવાની કોઈની જવાબદારી હોય તો હું માનું છું કે રાષ્ટ્રભક્ત યુવાનોની છે, સંજાણના યુવાનોની છે અને વલસાડ જિલ્લાના મારા યુવા મોરચાના યુવાનો. અને એ પ્રકારે જય શ્રી રામ બોલીએ કે રામ ભગવાનના અસ્તિત્વ પર જે કોઈ પણ પાપીઓને શંકા હોય એમના કાનના પડદા ફાટી જાય એ રીતે જય શ્રી રામ નો ઘોષ કરાવવાનો છે. બોલો જય શ્રી રામ. પાછળ હાથ ઊંચા નથી થતા એ રામ કરો. અને આખું વાયુમંડળ જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠવું જોઈએ.